विद्यार्थी मित्रों, ધોરણ 10 વિષય વિજ્ઞાન ઉર્જાના સ્ત્રોતો કે જેને આપણે આગળ ચર્ચા કરી હતી બે લેક્ચરમાં, તો આજે એક પ્રશ્ન સાથે શરૂઆત કરીએ કે આપણે એમ જોઈ શકીએ કે જો કોઈ આપણે ઉર્જાનો ઉપયોગ કરીએ તો ઉર્જાનો ઉપયોગ કરશું શું આપણે આપણા દ્વારા એટલી ઉર્જાને પાછી આપી શકશું? નહીં આપી શકીએ. પણ તો નિયમ તો એવું છે, એવું કહે છે ઉર્જા સ્ત્રોતનો નિયમ, શું કહે કે ઉર્જાનું સર્જન કે વિનાશ થતો નથી. બીજા સ્વરૂપમાં રૂપાંતર કરી શકાય ઉર્જા જથ્થો કેવો છે? અચળ છે, બરાબર. અને આપણને ખ્યાલ છે ઉર્જાનો જથ્થો અચળ છે, ત્યારબાદ કે એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર આપણે કરી શકીએ છીએ. પણ આવી ઉર્જા છે કે આ ઉર્જાને એક વસ્તુ ધ્યાન રાખવું, આવી ઉર્જાનો એક વાર ઉપયોગ કર્યા બાદ પુનઃપ્રાપ્ય બનતી નથી, બરાબર. કે આવી ઉર્જા એક વાર ઉપયોગ કરી પછી એને પુનઃપ્રાપ્ય બનતું નથી, કેમ? આ પ્રશ્ન બહુ મોટો થઈ શકે આપણા કે સર આવું કેમ. તો એના માટે આપણે ઉદાહરણ જોઈએ, બીજા બુકમાં છે ઉદાહરણ સ્વરૂપે જોઈએ. તો ઉદાહરણ કરતા પ્રશ્ન ઉદાહરણ લઈએ, મુક્ત પતન પામતી પ્લેટ, કે જેને આપણે વિડીયો ચર્ચા પણ કરી કે જો તમે કે મુક્ત પતન છે, ધારો કે કોઈ પ્લેટ છે, એક્ઝામ્પલ તરીકે આ પ્લેટ છે, આ પ્લેટ એની સ્થિત ઉર્જામાં રહી છે. આ પ્લેટને જ્યારે હું નીચે મુક્ત પતન કરાવી દઈશ, મુક્ત પતન કીધું હું છોડી મૂકીશ, તો સ્થિત ઉર્જામાં જેમ આવશે ગતિ ઉર્જામાં આવશે. હવે જે ગતિ ઉર્જામાં આવશે, તો જે જમીન સાથે નીચે અથડાવાનું છે, જમીન સાથે અથડાશે, તો શું એ અતિનીની સ્થિતિમાં આવી જશે? આ તો જશે સ્થિતિમાં, પણ શું થશે? એ જેટલી ગતિ ઉર્જા છે એ જમીન સાથે અથડાવાથી એ જ ગતિ ઉર્જાની મોટી ભાગની ઉર્જાનું ધ્વનિ ઉર્જામાં રૂપાંતર થાય. સેવા થાય? ધ્વનિ ઉર્જામાં રૂપાંતર થાય. તમે આપણે જોયું છે એક્ઝામ્પલ તરીકે, તો અહીં કોઈ વસ્તુ આપણે નીચે સ્થિતિ ઉર્જામાં હોય, નીચે આપણે ઉત્પાદન કરાવી દઈએ, તો શું થશે? ગતિ ઉર્જા તો પ્રાપ્ત કરશે, પણ એની જે મોટા ભાગની ઉર્જા છે એમાં થઈ જશે સ્થિતિ ઉર્જા. હવે શું એ ધ્વનિ ઉર્જા જે ઉત્પન્ન થઈ, એ ધ્વનિ ઉર્જાને એ વસ્તુને કે જે આપણે તંત્ર દીધું એને પાછી આપી જો આપણે એને ગતિ ઉર્જા કરી શકશું? શક્ય નથી. માટે આપણે કીધું કે એને પુનઃપ્રાપ્ય બનતી નથી. તો એ ધ્યાન રાખીએ કે કોઈ સ્થિતિ ઉર્જા ધરાવતી પ્લેટને મુક્ત પતન કરાવતા તે ગતિ ઉર્જા ધરાવે છે અને જમીન સાથે અથડાતા
સ્ટાર તેની મોટા ભાગની ગતિ ઊર્જાનું મોટા ભાગની ગતિ ઊર્જા જે છે એ શેમાં રૂપાંતર થશે ધ્વનિ ઊર્જામાં ધ્વનિ ઊર્જામાં રૂપાંતર પામે છે હવે તમે જુઓ મોટા ભાગની જે છે ઊર્જા ધ્વનિ ઊર્જામાં રૂપાંતર પામે છે તો હવે આ જ બધું ભૂમિનો ઉપયોગ કરી અને ફરી પાછી આપણે પ્લેટને ઉપર ચડાવી શકશું તો એ શક્ય બનતું નથી માટે જ આવી ઊર્જાનો એક ઉપયોગ કર્યા બાદ પુનઃપ્રાપ્ય બનતી નથી કે જે આપણે આજુબાજુ જોવા મળે છે એનું શું થઈ જાય વિખરણ પામે છે ભેળવાઈ જાય છે બીજું ઉદાહરણ જોઈએ તો તમે જુઓ કે મીણબત્તી મીણબત્તી તમે જુઓ કે મીણબત્તી જે છે એક સંયોજન છે કે જે રાસાયણિક દ્રવ્ય ભેગા થઈ તત્વ ભેગા થઈને વર્ણાયેલું પદાર્થ છે હવે જયારે એના પર સળગાવશું હવે જોજો કે મીણબત્તીને જયારે આપણે મીણબત્તી છે મીણબત્તીને સળગાવશું તો મીણબત્તી શું થશે વિખરણ પામશે એટલે કહેવા મતલબ કે ઉષ્મા ઉર્જા ને પ્રકાશ ઉર્જામાં રૂપાંતર થશે પણ શું આપણે એ જ પ્રકાશ ઉર્જા ને ઉષ્મા ઉર્જા ભેગી કરી એકઠી કરીને આપણે મીણબત્તીનું નિર્માણ કરી શકશું નહીં કરી શકે તે પોસિબલ છે નહીં ઓકે તો આ વસ્તુ આ જ ઉપયોગના પડે આ વસ્તુ બધા ઉપયોગમાં ઉપયોગ થશે કે પુનઃપ્રાપ્ય પદ્ધતિ નથી તો મીણબત્તીને સળગાવતા મીણબત્તીને સળગાવતા તેના રાસાયણિક પદાર્થો ઉષ્મા ઉર્જા અને પ્રકાશ ઉર્જામાં કે જે રાસાયણિક પદાર્થો છે એ ઉષ્મા ઉર્જા અને પ્રકાશ ઉર્જામાં રૂપાંતર થાય રૂપાંતર થાય છે આના વિરુદ્ધ પ્રક્રિયા કરી જો એ લખવાનું જરૂર નથી કે આને વિરુદ્ધ પ્રક્રિયા કરી શું કે આ ઉષ્મા ઉર્જા પ્રકાશ ભેગી કરી અને મીણબત્તી પાસે બનાવી શકશું તો એ શક્ય છે નહીં માટે પુનઃપ્રાપ્ય બનતી નથી હજી ઉદાહરણ આપણે ટૂંકમાં આપ્યું છે કે ઓરડાના તાપમાને રાખેલું ગરમ પાણી ઓરડાને તાપમાને રાખે ગરમ પાણી હવે તમે જો કે અહીંયા ઉદાહરણ વસ્તુ આપેલું છે કે ઉદાહરણ તાપમાન રાખેલું પાણી ગરમ પાણી તો સમજવા ટ્રાય કરજો કે પાણી છે એને આપણે 100 ml પાણી છે એને આપણે 70°C ગરમ કરી ગરમ કર્યા બાદ આપણે ઓરડાના તાપમાન કે જે ઓરડાનું તાપમાન 25°C કે 30°C છે ત્યાં મૂકશું તો ગરમ પાણી શું થશે ઠંડુ થશે એનો મતલબ કે એ પાણીની ઉષ્મા આસપાસના વાતાવરણમાં શું થશે વિખેરણ પામશે વેડભાઈ જશે પણ શું આપણે એ જ ઉષ્માનો એ જે વાતાવરણ ભેગીથી ઉષ્મા એને ભેગી કરી અને ફરીથી પાછું એ જ પાણીને આપણે એટલું જ ગરમ કરી શકશું 25°C તાપમાને તો એ શક્ય બનશે નહીં એ જ વસ્તુ સમજવાની છે ઓરડાના તાપમાને રાખેલ ગરમ પાણી ધારો કે હું લખું છું ધારો કે 100 ml પાણી અને 75°C તાપમાને ગરમ કરી અને તેને ઓરડાના તાપમાને રાખવામાં આવે સોયાબીન પાણીને 75°C તાપમાને ગરમ કરી એને ઓરડાના તાપમાને રાખવામાં આવે તો તે ઉષ્મા ગુમાવે છે મતલબ શું થાય અથવા તો કહી શકાય અથવા ઠંડુ પડે છે ઓકે કે ઠંડુ પડે છે હવે જુઓ આ ઠંડુ પડી વાત એટલે વાતાવરણ ઉષ્મા જતી તો શું ઉષ્માને ભેગી કરી પાછું પાણીને ગરમ કરી શકાશે શક્ય બનશે નહીં બરાબર તો આ જ ટોપિક હતો કે જે આપણે સમજવાનું હતું કે જે આપણે એની અંદર પહેલા પેજ ઉપર જ છે કે આપણે જે આજે આપણી આસપાસ જે ઊર્જાના સ્ત્રોતો દેખાય છે જેને આપણે ઊર્જા મેળવશું
तो એને આપણે પરત આપી શકતા નથી એટલે કે આપણું ઊર્જા છે તો એ ઉષ્મ લીધી તો એ જાય છે ફિલ્ટર થઈ જાય છે બરાબર તો કે એનો ઉલકો ઉલકો કર્યા પછી પુનઃપ્રાપ્ય બનતી નથી ત્રણ ઉદાહરણ જોઈએ આપણે કે મુક્ત પતન પામતી પ્લેટ તો કે જ્યારે ઉપરથી કોઈ પ્લેટને આપણે મુક્ત પતન કરાવીએ તો સ્થિતિ ઊર્જામાંથી કેમ રૂપાંતર થાય ગતિ ઊર્જામાં આ જ ગતિ ઊર્જા જ્યારે જમીન સાથે અથડાય છે ત્યારે શું થાય છે તો કે ધ્વનિ ઊર્જામાં રૂપાંતર થાય છે ભેગી કરી મીણબત્તી સળગાવી શકશું કે બનાવી શકશું શક્ય નથી ઓરડા તાપમાને રાખેલ પાણી કે જે 100 ml પાણી છે 75 °C તાપમાને આપણે ગરમ કર્યું એ જ પાણીને આપણે ઓરડાના તાપમાને મૂકી અને ઘડીક મૂકી રાખશું તો પાણી ઠંડુ પડશે એટલે કે એની ઉષ્મા વાતાવરણમાં પડી જશે પરંતુ એ જ વાતાવરણ ભેગી ઉષ્મા દ્વારા એને એકલા તાપમાને 100 °C તાપમાને ગરમ કરી શકાશે શક્ય નથી બરાબર આ જ વસ્તુનો ઉપયોગ કરવાનો હતો કે જે આપણે ત્રણ વસ્તુ જોઈ ઓકે થેન્ક યુ નેક્સ્ટ કક્ષામાં આપણે ઉર્જાના સ્ત્રોતો કયા છે એની ચર્ચા કરીશું